એકાઉન્ટ ફ્રીઝ કરાતા કોંગ્રેસે રસ્તા પર બેસી નોંધાવ્યો વિરોધ. શક્તિસિંહ ગોહિલની પોલીસે કરી અટકાયત. નમસ્કાર દર્શક મિત્રો, આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના ખાતા સ્થગિત કરવામાં આવ્યા છે, જેને લઈને દેશભરના કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોએ ખાતા ફ્રીઝ કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો અને પોલીસે ટીંગાટોળી કરીને રોડ બ્લોક કરીને વિરોધ કરી રહેલા કામદારોને અટકાવ્યા હતા. તો પ્રદેશ પ્રમુખે દરમિયાનગીરી કરતા કાર્યકરો પોલીસના વાહન પર કૂદી પડ્યા હતા, જેના કારણે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. તો દેશના અનેક રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ અંગે કોંગ્રેસના વિવિધ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. દરમિયાન ખાતું ફ્રીઝ કરાવવાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ટીંગાટોળી કરીને કામદારોએ રસ્તો રોકી દેતા વિક્ષેપ પડ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો લઈને પણ વિરોધ કર્યો હતો. તો હાલમાં ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પોલીસે અટકાયત કરી હતી, જેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.